નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો મહીસાગરના આઈએએસ ઓફિસર નેહા કુમારી કે જેમના વાણી વિલાસના કારણે અને તેમને જે પ્રમાણે દલિત સમાજ ઉપર જે ટિપ્પણી કરી હતી તેને જ લઈને સતત જિજ્ઞેશ મેવાણી કે જે વડગામના ધારાસભ્ય છે, નેહા કુમારીને જે પ્રમાણે દલિતો બાબતની જે માનસિકતા સામે આવી તે જોતા તેમના સસ્પેન્શનની જે માંગ છે તે કરી રહ્યા છે. ત્યારે આ માંગ સાથે ચૈતર વસાવા, અનંત પટેલ અને હવે જે પૂર્વ સાંસદ છે મહીસાગરના તે પણ આ ચળવળ છે તેમાં જોડાયા છે. 6 તારીખે એટલે કે 6 ડિસેમ્બરના રોજ ચૈતર વસાવા કે જે જિગ્ને નેહા કુમારી છે તેના સસ્પેન્શનની માંગ સાથે એક મહા આંદોલન છે તે કરવા જઈ રહ્યા છે. ત્યારે આજે આપણી સાથે જિજ્ઞેશ મેવાણી જોડાયા છે, તેમની જોડે જ આપણે સીધી વાત કરીશું. જિજ્ઞેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિજ્ઞેશભાઈ, જે રીતે 6 તારીખે 6 ડિસેમ્બરે એક મહા આંદોલન તમે કરવા જઈ રહ્યા છો, આઈએએસ નેહા કુમારી છે કે જેમના સસ્પેન્શનની માંગ સતત કરી રહ્યા છો અને તેને લઈને આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે, હવે તમારી સાથે ચૈતર વસાવા છે, અનંત પટેલ છે, તે પણ જોડાયા છે, હવે કઈ રીતની આખી રણનીતિ રહેશે? ને સૌ પ્રથમ તો ફરી એકવાર નિર્ભયના તમામ દર્શક મિત્રો માટે જણાવું કે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી જ્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર કે હતા, મ્યુનિસિપલ કમિશનર તરીકે હતા, ત્યારે હાથમાં દંડો લઈને કોન્સ્ટેબલની માફક સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાયદો હાથમાં લઈને ઓબીસી માલધારી સમાજની બહેનોને દંડા ફટકારવા માટે શેરીઓમાં દોડતા એક કલેક્ટર આઈએએસ કક્ષાની વ્યક્તિ એ હાથમાં દંડો લઈને ઊભા રોડ પર દોડતા અને મારતી વખતે હટ સાલી હટ, હરામી સાલી, આવા શબ્દોનો પ્રયોગ આ મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ અમદાવાદમાં ઓબીસી સમાજની માલધારી બહેનો માટે એકથી વધારે વખત વાપરેલો. 23 ઓક્ટોબરના દિવસે તાલુકા સ્વાગતના કાર્યક્રમમાં 29 વર્ષનો દલિત યુવાન વિજય પરમાર જ્યારે પોતાની સમસ્યાઓ લઈને જાય છે ત્યારે એને કહે છે કે અહીંયા ઓવર સ્માર્ટ લોકોની કમી નથી, ચપ્પલ ખોલીને મારવા લાયક છે હરામી સાલા. એક દલિત યુવાનને એક કલેક્ટર સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી 5 લોકોની ઉપસ્થિતિમાં જાણે છે કે આ છોકરો શેડ્યુલ કાસ્ટનો છે, એ છતાં એકદમ નિફટાઈ પૂર્વક, નિર્લજ્જતા પૂર્વક હરામી સાલા બાસ્ટર્ડ શબ્દનો પ્રયોગ કરે એ એક ક્રિમિનલ ઓફેન્સ બને છે. આવી ભાષાનો પ્રયોગ કર્મચારી કરે તો કર્મચારીઓ માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે નક્કી કરેલી વર્તણૂકોનું ઉલ્લંઘન તો છે જ, ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સનું વાયોલેશન તો છે જ, પણ સાથોસાથ ચપ્પલથી મારવાની વાત કરવી અને કોઈને બાસ્ટર્ડ હરામી સાલા કહેવું એ એક ક્રિમિનલ ઓફેન્સ બને છે. વાત અહીંયા ન રોકાતા આગળ એવું કહે છે વકીલો બાબતે કે એમની પઢાઈ લિખાઈ તો કુછ હે નહીં, કામધામ કુછ હે નહીં, વકીલી મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ, મતલબ કે વકાલતમાં એવા ધંધા કરે છે કે આમને તો ચપ્પલથી માર પડવી જોઈએ. હવે વકીલો વાંચે છે, લખે છે, નથી વાંચતા, નથી લખતા એ ન્યાયમૂર્તિઓનો અને એમના અસીલોનો વિષય છે, આમાં કલેક્ટરે ડાપણ કરવાની ક્યાં જરૂર છે? અને કલેક્ટરનો વકીલો માટેનો કોઈ ઓપિનિયન હોય તો પોતાના મનમાં રાખે, ડાયસ ઉપરથી 5 લોકોની હાજરીમાં વકીલી મેં ચપ્પલ સે માર ખાને કી કામ કરતે હૈ, ફરી વકીલોને ચપ્પલથી મારવાની વાત કરે છે. એ પછી કોન્સ્ટન્ટ આખા વિડીયો જે વિજય પરમાર નામના યુવાનનો કલેક્ટર સાથે તકરાર થઈ એનો વિડીયો એણે રેકોર્ડ કરી લીધો અને એ વિડીયોમાં નેહા કુમારી એવું બોલતા સંભળાય છે કે આ દલિત અને આદિવાસી 90% અત્યાચારના એટ્રોસિટીઝના કેસીસ બ્લેકમેલિંગ માટે કરે છે, આખા ભારતના દલિત અને આદિવાસીઓનું અપમાન છે. નેહા કુમારી ભૂલી ગયા કે જે કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી એમણે ડોટ ડાફણ કર્યું ને, એ કલેક્ટર કચેરીના પાયામાં આજ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું, કે મયુરભાઈ તમારો જે સ્ટુડિયો જે બિલ્ડિંગમાં છે એ બિલ્ડિંગ પર દાહોદના, ગોધરાના, પંચમહાલના કોઈક આદિવાસીનો પરસેવો છે. આ શ્રમિકોનું તમે સન્માન ન કરી શકો, એનું માન સન્માન ન જાળવી શકો, એનું કામ ન કરી શકો તો કઈ નહીં, પણ એ 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. આવું કહીને તમે એમને અપમાનિત કરી સમગ્ર ભારતના દલિત અને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે અને એ આવા શબ્દોનો પ્રયોગ કરવો એ
એટ્રોસિટીસ એક્ટની કલમ 3(1)R અને 3(1)S મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને છે. મોદી સરનેમ ઉપર અનઇન્ટેન્શનલી જુદા જ કોન્ટેક્સમાં રાહુલજીએ કોન્ટેક્ટ કરી કોમેન્ટ કરી, તો એમાં એમની સામે ગુનો દાખલ કરીને એમનું સાંસદ તરીકેનું પદ છીનવી લેવાની કોશિશ થઈ. પણ બીજી બાજુ આ કલેક્ટર અત્યંત સંગીન પ્રકારના એલિગેશન્સ અને કોમેન્ટ્સ આદિવાસી અને દલિત સમાજ માટે કરે, 90% એટ્રોસિટીઝના કેસીસ દલિતના આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે, આવો શબ્દ વાપરે, અને છતાં રાજ્યની સરકાર ના બદલી કરે છે, ના સસ્પેન્ડ કરે છે, ના FIR કરે છે, ના ધરપકડ કરે છે, કે ના માફી માંગવા માટે કહે છે. ઉલટું નિર્ભય ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતની જનતાને શોક લાગશે. હવે હું જે કહેવા જઈ રહ્યો છું, 6 તારીખે પોતાની કાળી મજૂરીની પાઈ પાઈ જોડીને આદિવાસી અને દલિત સમાજના આંદોલનકારીઓ શ્રમિકો એ મહીસાગરના લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં જે કાર્યક્રમ કરવાના હતા એ જગ્યામાં સરકારે પોતાનો કાર્યક્રમ જાહેર કરી દીધો અને 75 લાખ રૂપિયાનું બજેટ ફાળવી ગુજરાતની ભાજપ સરકાર અને એમનો આદિજાતિ વિકાસ વિભાગ અને કલેક્ટર આ બધા ભેગા મળી 75 લાખનો ધુમાડો કરી દલિત અને આદિવાસીઓને બતાવી દેવા માંગતા હોય એમ સરકાર પોતે દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધમાં શક્તિ પ્રદર્શન કરી રહી છે. તમે કલ્પના કરો, 6 તારીખ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો નિર્વાણ દિવસ, આ દેશના બંધારણના ઘડવૈયા જેમણે સમાનતાની માનવતાની વાત કરી, ફક્ત SC ST OBC અને માઇનોરિટી નહીં, ભારત ભૂમિના પ્રત્યેક નાગરિકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો, એ બાબા સાહેબના બંધારણના ઘડવૈયાના નિર્વાણ દિવસ નિમિત્તે 144 લગાડી દીધી. એટલે શું ભારતમાં ગુજરાતમાં દલિતો હવે ડોક્ટર આંબેડકરની સ્મૃતિમાં કાર્યક્રમ નહીં કરી શકે, અને સરકાર પોતે 75 લાખનું બજેટ ફાળવી શક્તિ પ્રદર્શન કરવા દલિત અને આદિવાસીની ઉભી સામે ઉભા થાય, આટલા નિર્લજ્જ બની ચૂક્યા છો? આ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. પણ હવે કાર્યક્રમ કઈ જગ્યાએ તો પછી થશે? અરે બીજું કાર્યક્રમનું સ્થળ લુણાવાડામાં જ કલેક્ટર કચેરીથી 3-1 કિલોમીટરના અંતર ઉપર બીજી એક જગ્યા છે સોનેલ નામની, ત્યાં ગાડી કાર્યક્રમને શિફ્ટ કર્યો છે. ત્યાં અમે કાર્યક્રમ કરીશું. ત્યાં ચૈતર વસાવ આવશે, અનંત પટેલ આવશે, કોંગ્રેસના મારા સાથી મિત્રો આવશે, ધારાસભ્ય આવશે, શશિકાંત સેન્થિલ જે IAS હતા એમણે રિઝાઇન કર્યું અને તમિલનાડુમાંથી MP તરીકે ચૂંટાયા છે એ આવશે, એડિશનલ ચીફ સેક્રેટરી યુનાઇટેડ આંધ્રપ્રદેશના જે સિનિયર મોસ્ટ IAS હતા કે રાજુ એ આવશે, ઇમરાન પ્રતાપગઢી આવશે, અનેક દલિત આદિવાસી OBC સમાજના MPs ને MLA 8-10 MP MLA આવશે, અને હજારોની સંખ્યામાં દલિત અને આદિવાસી એ કોઈ પણ સંજોગોમાં નેહા કુમારીની સામે ગુનો દાખલ કરવામાં આવે, FIR નોંધવામાં આવે એની માંગણીને લઈને 6 તારીખે આવશે. પણ સમજવાનું એ છે કે આવી ન્યાયી વાજબી માંગણી લઈને આટલા દિવસ ઝઝુમવું પડે એ પોતે જ અયોગ્ય છે. આટલો સ્પષ્ટ જ્યારે વિડીયો હોય, ક્રિમિનલ ઓફેન્સ બધો હોય, તો સરકારે દાખલો બેસાડવા માટે પણ આ કલેક્ટરને જેલ ભેગા કરવા જોઈએ. પણ જિગ્નેશભાઈ, 144 ની કલમ લગાવવામાં આવી છે તો લાગે છે કાર્યક્રમ ત્યાં થવા દેશે. અમારા કાર્યક્રમને રોકી નહીં શકે. 144 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો નિર્વાણ દિવસ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિવસ નિમિત્તે આદિવાસી કે દલિત સમાજને તમે બાબા સાહેબ ને માળા અર્પણ કરતા રોકો કે એમની સ્મૃતિમાં કાર્યક્રમ કરવા ન દો કે કોઈ પ્રોટેસ્ટ કરવા ના દો, એ તો ભારતના બંધારણનું અપમાન થશે, બાબા સાહેબ આંબેડકરનું અપમાન થશે. અને હું નથી ઈચ્છતો કે સરકાર એવી મૂર્ખામી કરે. રાધર સરકારે તો 6 તારીખની પહેલા આ કલેક્ટરને સસ્પેન્ડ કરી, એની સામે ગુનો દાખલ કરી, તાબડતોબેડની ધરપકડ કરવી જોઈએ, જેથી ગુજરાતમાં ફરી કોઈ સરકારી કર્મચારી આ પ્રમાણેની જરૂરત દલિત અને આદિવાસીઓ માટે ન કરે. પણ જિગ્નેશભાઈ, 6 તારીખ બાદ બી સરકાર જો ગુનો દાખલ નહીં કરે, કલેક્ટર સસ્પેન્ડ નહીં કરે, તો પછી આગામી કાર્યક્રમો શું રહેશે? 6 તારીખ બાદ પણ સરકાર નહીં કરે તો સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સરકારે સ્વીકારવું જોઈએ કે દલિતોનું, OBC સમાજનું, માલધારીઓનું, આદિવાસીઓનું અપમાન થાય તો અમારા પેટનું પાણી નથી હેલતું, એવું સરકારે એક 50,000 ની સભા ગાંધીનગરમાં બોલાવીને એનાઉન્સમેન્ટ કરી દેવું જોઈએ.
છ તારીખ બાદ પણ અમારે બેસવું પડે તો રાજ્યની સરકાર માટે શરમનો વિષય. ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં જે પણ આદિવાસી અને દલિત સમાજના સાંસદો અને ધારાસભ્યો બેઠા છે, એમણે પોતાનું ધૃતરાષ્ટ્ર મૌન તોડીને મારી માફક આ મુદ્દે અમને પણ સ્ટેન્ડ લેવું જોઈએ. અને હું જેમ નેહા કુમારીની સામે કમ્પ્લેનન્ટ ફરિયાદી બન્યો છું, મેં પોતે ગુનો દાખલ કરવા ફરિયાદ આપી છે, એમ ભારતીય જનતા પાર્ટીના દલિત અને આદિવાસી ધારાસભ્યો સંસદ સભ્યો પણ ફરિયાદ આપવી જોઈએ. પણ આ બધા પ્રયત્નો બાદ પણ જો ગુનો દાખલ નહીં થાય તો અમારી ત્યાંની સ્થાનિક ટીમનો 100 દિવસ સુધી કાર્યક્રમ ચલાવવાની તૈયારી છે. આઈ રિપીટ, એ બાદ પણ કાર્યક્રમમાં સફળતા ન મળે, નેહા કુમારીની સામે કોઈ કાર્યવાહી ન થાય, ગુનો દાખલ ન કરે, બીજા 100 દિવસ સુધી પણ આંદોલન કરવાની સ્થાનિક લોકોની તૈયારી છે. એમાં જ્યારે પણ જેટલું પણ શક્ય બનશે હું યોગદાન આપીશ અને વારંવાર ત્યાં હું જતો રહીશ. પણ આ એક જગ્યાએ તમારે એક્ઝામ્પલ સેટ કરવું જ છે. પણ જિજ્ઞેશભાઈ, ત્યાં સ્થાનિકોમાં જ ઓબીસી સમાજના આગેવાનો તમારો વિરોધ કરી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે જિજ્ઞેશ મેવાણી દલિત સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો કરવાનું કામ કરી રહ્યા છે, જિજ્ઞેશ મેવાણી દલિત સમાજમાં ફાટા પાડવાનું કામ. એ બધા જ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહ્યા છે. અને મારી વિરુદ્ધ જે 3 રેલીઓ કરી, એ 3 રેલીઓ ટોટલ 100 લોકો નહોતા, અને એમાં આયોજન કરનારા એક માણસના ઇલીગલ કન્સ્ટ્રક્શનની વિગતો મારી જોડે આવી ગઈ છે. અને 70-70 હજાર રૂપિયામાં તોડ કરીને એ ભાઈ આંબેડકર આવાસ યોજનાના મકાનો મંજૂર કરાવતા હતા, એ બાબતે કેટલાક લોકો સોગંદનામાં એફિડેવિટ કરવા પણ તૈયાર છે. આની એક કાર્યક્રમના મંચ પરથી મેં માહિતી આપી, ત્યારથી ભાઈ એકદમ ચડ્ડીમાં આવી ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ચમકલાથી જિગ્નેશ મેવાણીના પેટનું પાણી હલવાનું નથી. બોટાદ હોય, ભાવનગર, અમરેલી, કચ્છ, અમદાવાદ, બરોડા, રાજકોટ, મહીસાગર, સમગ્ર ગુજરાત અને દેશના ખૂણે ખૂણે ગરીબોની વંચિતોની આત્મસન્માનની લડાઈ લડું છું. એટલે આવા ફુદા જેવા વિરોધ પ્રદર્શન કરનારા લોકો કરતા મારી શાખ વધારે ઉજળી છે, એ સરકારને પણ ખબર છે. અને સરકારને ચેલેન્જ કે મારી સામે આવા છમકલા કરાવવાના બદલે તમારામાં પાણી હોય તો નેહા કુમારીને જેલમાં નાખો. જિગ્નેશભાઈ, પણ જે પ્રમાણે મોટી સંખ્યામાં ત્યાંથી લોકો જોડાયા છે, બિલકુલ ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બદલી, એના માટે જઈને તમારી વ્યવસ્થા કઈ રીતે? ગુજરાતના તમામ દર્શક મિત્રોના લાભાર્થી જણાવું, આ દેશમાં અને કોઈ પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. પરંતુ એક આટલો મોટો કાર્યક્રમનું જ્યારે આયોજન કરો છો, તમારે બી એક એને તૈયાર કરવામાં આવ્યા છે ને કે સિસ્ટમની અંદર આખો કાર્યક્રમ કાનૂન અને બંધારણના દાયરામાં રહીને સંપૂર્ણ અહિંસક રીતે, એગ્રેસિવલી, આક્રમક રીતે, ફર્મ, મજબૂત, મક્કતાઈ પણ અહિંસક માર્ગે જ અમારી લડાઈ હંમેશા લડીએ છીએ. આપ સૌ મીડિયાના મિત્રો, છેલ્લા 8 વર્ષથી મારા અનેક રેલી, ધરણા, આંદોલન કવર કરો છો, ક્યાંય અમે કોઈને તું કહ્યું હોય એવો એક પણ પ્રસંગ તમે અત્યાર સુધી રિપોર્ટ નથી કરી શક્યા. પોલીસના પ્રશાસને બળ પ્રયોગ કર્યો હોય એવી અનેક ઘટનાઓનું તમે ડોક્યુમેન્ટેશન કર્યું હશે. અગાઉના અમારા પ્રયોગો અને પ્રયત્નો પ્રમાણે સંપૂર્ણપણે કાયદાના બંધારણની મર્યાદામાં રહીને જ અમે કાર્યક્રમ કરીશું. પોલીસ પ્રશાસન પણ એ પ્રમાણે વર્તે એવું ઈચ્છું છું. બલકે હું તો એવું ઈચ્છું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને 6 ડિસેમ્બરે લુણાવાડામાં અમે માળા અર્પણ કરીએ, એની પૂર્વે મહીસાગર કલેક્ટર નેહા કુમારી સામે ગુનો દાખલ થઈ જાય. બિલકુલ, આ હતા જિજ્ઞેશ મેવાણી, કે જેમનું કહેવું છે કે 6 ડિસેમ્બરે કે જે લુણાવાડામાં જે જગ્યાએ કાર્યક્રમ કરવાનો હતો તે જગ્યા ઉપર સરકાર દ્વારા હવે તેમના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, સ્થળ છે તે બદલી નાખવામાં આવ્યું છે, પરંતુ કાર્યક્રમ ચોક્કસથી કરવામાં આવશે. અને હજી પણ આગામી સમયમાં જો સરકાર નેહા કુમારીને સસ્પેન્ડ નહીં કરે, તેની સામે ફોજદારી ગુનો, એની સામે ફરિયાદ દાખલ નહીં કરે, તો આગામી 100 દિવસ સુધી ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકો દ્વારા પણ જે આ આંદોલન છે તે આંદોલન ચાલુ રાખવાની તૈયારી છે તે રાખવામાં આવેલી છે. જે પ્રમાણે જિજ્ઞેશ મેવાણી કે જે હાલમાં જે નેહા કુમારી સામે જે સતત આંદોલન કરી રહ્યા છે, જે પ્રમાણે 6 ડિસેમ્બરે મહા આંદોલન કરવા જઈ રહ્યા છે, તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.